रुमिन शानी आप सबने स्नेहाळ याद है। कोविड नी आ महामारी वच्चे एक अभूतपूर्व लॉकडाउन ना 25मा दिवस है अने भारेखम समाचारों नी वणझार नी वच्चे कोविड ना वधवाना अने एना तकलीफ थवाना अनुसंधान मा आप सौ क्षेम कुशल हसो एवी ईश्वर नु प्रार्थना करू। कोविड ना आ कपरा समय मा तमारो डायबिटीस केवी रीते सरस काबू मा राखवो अने डायबिटीस थी थता आडअसरो अने शुगर नी फ्लक्चुएशन एटले वधघट केवी रीते कंट्रोल मा राखवी ए आपणे आजे थोड़ू समझी लईए। सामान्यतः आपणे एम मानीए छे के डायबिटीस ना दर्दीनी रोग प्रतिकारक शक्ति एटले के रेजिस्टन्स पावर ओछो होय छे अने आने लीधे डायबिटीस ना दर्दीने कोई पण इन्फेक्शन जल्दी लागी जतुं होय छे, जे बिल्कुल साची वात छे। यूरिन नुं इन्फेक्शन, गळानुं इन्फेक्शन, चेस्ट नुं इन्फेक्शन डायबिटीस ना दर्दीने जल्दी लागी जतुं होय छे। पण आपणी पासे समग्र विश्वमांथी जे कोविड नो डेटा आयो छे अने एना जे आखा वर्ल्डमांथी आपणने अनुभव मळ्यो छे ए प्रमाणे एम શાંતિથી કહી શકાય કે ડાયાબિટીસ ના દર્દીને કોવિડ વધારે થવાની શક્યતા નથી। એટલે જેમ સામાન્ય ડાયાબિટીસ વિનાના દર્દીને કોવિડ થાય એટલી જ શક્યતા કોવિડ ના ડાયાબિટીસ ના દર્દીને કોવિડ થવાની છે। હા, પરંતુ જો ડાયાબિટીસ ના દર્દીને જો કોવિડ નું ઇન્ફેક્શન લાગી ગયું તો એના કોમ્પ્લિકેશન્સ થવાની શક્યતા વધારે છે। આ દર્દીને ઘનિષ્ઠ સારવાર કેન્દ્ર એટલે કે ઇન્ટેન્સિવ કેરમાં જવાની બી સંભાવના વધી જાય છે। રિકવરી એટલે કે સારા થવામાં બી સમય લાગે છે અને જો કદાચ વેન્ટિલેટર કેર પર હોય તો વધારે કોમ્પ્લિકેશન થવાની અને જિંદગીને ખતરો થાય છે। પણ આપણે આના આ જ કારણસર જો કોવિડથી થોડા કાળજી રાખીશું, સાવચેત રહીશું અને પેનિક ના કરીએ, બિલકુલ સ્વસ્થ મને અને સ્વસ્થ ઉપાયોથી આપણે કોવિડને દૂર રાખીશું તો આ કોઈ તકલીફ થવાની નથી। એટલે આનું ટેન્શન રાખવાની કોઈ જરૂર નથી કે મને ડાયાબિટીસ થશે છે એટલે મને કોવિડ થશે। તો ડાયાબિટીસને કોવિડના સમયમાં કેવી રીતે ઘરના લોકડાઉનમાં કંટ્રોલ રાખો એ આપણે સમજીએ। સૌથી પહેલું આપણે ખોરાક માટે સમજીએ, 24 કલાકમાં ઘરમાં રહેવાનું છે, કિચન સામે જ છે, ફ્રીજ સામે જ છે અને આપણને કામ છે નહીં। આ વખતે ખૂબ જરૂરી છે કે આપણે ખાવામાં સંયમ રાખીએ। જેમ ડાયાબિટીસના બીજા દર્દીને અને બીજા સમયે કહીએ છીએ એમ ભારે બ્રેકફાસ્ટ, મધ્યમ લંચ અને હળવો ડિનર લેવું જરૂરી છે। એક બીજી વસ્તુ કે બને તો ખોરાકનો નાસ્તાનો સમય પણ ચોક્કસ રાખજો, એટલે કે નિયમિતતા બહુ જરૂરી છે। સલાડ, તાજા ફળ, લીલા શાક, ભાજી, કઠોળ, બાફેલા ફરસાણ, દહીં, છાશ, સૂપ બને તો વધારે પ્રમાણમાં ખોરાકમાં લેવા જોઈએ। આની સામે મેદો, પ્રોસેસ ફૂડ, બિસ્કિટ, ફ્રૂટ જ્યુસ, બટર, ચીઝ બને તો આપણે એનાથી દૂર રહેવું જોઈએ, કારણ કે આનાથી વજન વધશે। એ ઉપરાંત ખોરાકમાં ભૂખ્યા રહેવાની જરૂર નથી, એવી રીતે અત્યારે કરવાની બી જરૂર નથી। આ ખોરાકની પરિજીથી શુગરનું ફ્લક્ચ્યુએશન થવાની શક્યતા ઓછી થશે। બીજો સવાલ છે એ કસરતનો, ડાયાબિટીસના બધા દર્દીને આપણે કહીએ છીએ કે તમારે નિયમિત કસરત કરવી ખૂબ જરૂરી છે। હા, કસરત તો જ કરવી જ પડશે, ઘરની બહાર જવાતું નથી તો શું કરીશું આપણે? એના બી રસ્તા છે, ઘરમાં ને ઘરમાં ચાલવું, દાદરા ચડવા,
સ્પોટ જોગિંગ કરવું કે હળવેથી કૂદવું, એનાથી ઘણો કેલરીક એક્સપેન્ડિચર થતો હોય છે. આ ઉપરાંત સ્ટ્રેન્થ ટ્રેનિંગ, સ્ક્વેટ્સ, પાણીની ખાલી બોટલ કે ભરેલી બોટલ અને આજુબાજુમાંથી જો કોઈ મળી જાય તો ઈટ, એ ઉંચકીને વેટ ટ્રેનિંગ બી કરી શકાય એવી છે. એક કસરતનો એવો પ્રકાર છે કે જેને આપણે બહુ મહત્વ નથી આપતા, એને અમે રેઝિસ્ટન્સ ટ્રેનિંગ કહીએ છીએ. ઇલાસ્ટિક બેન્ડ કે કપડાના દોરડાને બાંધીને એનાથી જો હાથ કે પગ ખેંચવાથી જે એક્સરસાઇઝ થાય છે એને રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ કહે છે. ઘરમાં બેસીને જ આ એક્સરસાઇઝ કરવાથી ઘણું કેલરીક એક્સપેન્ડિચર થાય છે. આવી કસરત કરવાથી, યોગાસન પણ એક જાતની ખૂબ મહત્વની ક્રિયા છે જેનાથી આપણે સ્ટ્રેચિંગ બી થઈ શકે, માનસિક શાંતિ બી રહે. કસરતથી એન્ડોર્ફિન બોડીમાં વધી જાય છે અને આપણને એક શાંતિની લાગણી થાય છે અને ઊંઘ બી સારી રીતે આવી શકે છે. એના પછી આપણે આવ્યું તમારું ગ્લુકોઝનું મોનિટરિંગ. તો શુગર, જેમ લેબોરેટરી ખુલ્લી હોય અને આપણે તો જઈએ છીએ, પણ અત્યારથી પણ જવું સહેલું નથી, તો ગ્લુકોમીટરથી તમારા ડાયાબિટીસની તીવ્રતા પ્રમાણે, ઇન્સ્યુલિન પર હો તો રોજ અને ગોળીઓ પર હો તો વચ્ચે વચ્ચે, ભૂખ્યા પેટનું, સવારનું અને બપોરનું જમ્યા પછીનું, અને જો ભારે ડિનર હોય તો જમ્યા રાતના જમ્યા પછીનું બી શુગર ચેક કરી લેવું જોઈએ. જો આપ ઇન્સ્યુલિન પર હો તો વધારે વાર શુગર ચેક કરવાની જરૂર છે. આ થઈ આપણા શુગરના ચેકઅપની વાત. હવે રહ્યો દવાઓનો સવાલ. ઇન્સ્યુલિન જો ચાલતું હોય અને ખોરાક એ પ્રમાણે જ લેવાતો હોય તો આપણે પ્રીમિક્સ એટલે બે વારનું ઇન્જેક્શન, બેઝલ બોલસ એટલે ત્રણ કે ચાર વારનું ઇન્જેક્શન, અથવા બેઝલ થેરાપી જે હોય એ પ્રમાણે આપણે ચાલુ જ રાખવાનું છે. એમાં કોઈ ચેન્જ કરવાનું નથી. ફક્ત ચેન્જ કરવાનો હોય તો ગોળીઓમાં કરવાનું છે. ગોળીઓમાં જો SGLT2 ઇનહિબિટર, જે નવી એક પ્રકારની દવા આવી છે, એ ચાલતા હોય તો બને તો હમણાં ઓછા કરો અથવા બંધ કરો. મેટફોર્મિનથી ભૂખ ઓછી લાગતી હોય છે, ખાંસી શરદી થાય કે એવું કંઈ થાય તો મેટફોર્મિનનો ડોઝ બી ઓછો કરવાની જરૂર છે. પણ આ માટે જરૂર પડે તમે ગમે ત્યારે મને કોન્ટેક્ટ કરી શકો છો. ટૂંકમાં આપણે એક હોલિસ્ટિક એપ્રોચ લઈએ તો નિયમિત કસરત, ખોરાકમાં પરેજી, ખોરાકની નિયમિતતા અને શુગરનું મોનિટરિંગ કરવાથી આપણું શુગર તો કંટ્રોલમાં રહેશે જ. આ સમયે ડાયાબિટીસ ઉપરાંત આપણા ખૂબ સ્ટ્રેસ છે. શું થશે આપણને, શું થશે અને સમાજનું શું થશે, ઇકોનોમીનું શું થશે, એવું ટેન્શન થાય, બિલકુલ થાય. પણ ઘણી વસ્તુઓ આપણે કરી શકીએ એમ છે. ઘરે બેસીને ટીવી જુઓ, સ્ટ્રીમિંગ પર આવતી વિવિધ ચેનલ જુઓ, રેડિયો સાંભળો, વાંચો, અરે ઘરમાં ઘણા જૂના ફોટા પડેલા છે એ જુઓ, અને ઘરમાં પત્તા રમવાની તો કોઈને ના પાડી જ નથી, કેરમ રમો. અને આ પ્રમાણે આપનું મન હળવું રાખો, રિલેક્સ રાખો. ખાસ કાળજી રાખો કે વજન બહુ વધે નહીં. ખાસ કાળજી રાખો કે ખોરાકમાં ઇન્ડલ્જન્સ કોક વાર થઈ જાય તો બીજું ફૂડ, બીજી જે સમય ખાવાનું હોય એમાં આપણે બેલેન્સ રાખીએ. અને ખાસ કાળજી રાખો કે ભૂખ્યા તો બિલકુલ નથી રહેવાનું અને નિયમિતતા જાળવવાની જરૂર છે. ટૂંકમાં આપણે જો ખોરાકમાં પરેજી રાખીશું, ઘરમાં ને ઘરમાં કસરત રાખીશું, કરીશું, મન સ્વસ્થ રહે એવું યોગાસન અને રિલેક્સેશન કરીશું, સમયનો સદુપયોગ કરીને ઘણી વસ્તુઓ જે થઈ શકે એ કરીશું અને માનસિક તણાવથી દૂર રહીશું, તો ચોક્કસ આ કોવિડના ખરાબ સમયમાં ડાયાબિટીસને ખૂબ સુંદર રીતે કંટ્રોલમાં રાખી શકીશું અને ડાયાબિટીસથી થતી આડઅસરો, કોમ્પ્લિકેશન્સ અને શુગરના ફ્લક્ચ્યુએશનથી આપણે ચોક્કસ દૂર રહી શકીશું. સ્ટે સેફ. બીજા બધા તો જે સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, હાઇજીન, હેન્ડ વોશિંગ, એની તો આપણે કાળજી રાખવાની જ છે જેમ બીજા રાખે છે એમ. આ છતાં બી આપને કાંઈ પૂછવું હોય કે જાણવું હોય તો કોઈ પણ સંકોચ વિના મને
જરૂરથી તમે કોન્ટેક્ટ કરજો. આપનો આભાર. થેન્ક યુ.